મંદિર ની દિવાલ નું પણ ડિમોલિશન હાથ ધરાયું છે કતારગામ જોને છત્રીસ મીટરના પી રસ્તાનું કબજો લેવા છેલ્લા ત્રણ દિવસોલિશન હાથ ધર્યું છે ગુરુકુળ કેમ્પસની દીવાલ સાથે મંદિરના કોર્નરની દીવાલનું ડિમોલિશન કરાયું હતું વેડ વરિયા પાસેના પાળાથી લઈને છેક વેડ ગુરુકુળ સુધીના છત્રીસ મીટર પોળા રોડને ખુલ્લો કરવા કાર્ય શરૂ કરાય છે મહત્વની બાબત એ છે કે ગુરુકુળની દિવાલ સાથે ત્યાંના મંદિરની દીવાલ પણ રસ્તામાં આવતી હોય કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ કાર્યપાલક ઇજનેર રાકેશ મોદી તેમજ સ્થાનિક અગ્રણીએ સંતો સાથે બેઠક કરી હતી તેથી ખેડૂતોએ પોતાની જગ્યા આપી છે તથા નારાયણ મુનિ સોસાયટીના ગેટનું ડિમોલ્યુશન હતું તેથી સંતોએ પણ શહેરના વિકાસના કામમાં સાથે છે કહીને ડિમોલ્યુશનમાં મદદરૂપ થયા હતા જેસીબીથી નર્તરુપ દીવાલ તથા મંદિરના કોર્નરની દીવાલ દૂર કરી છે કારે પહેલા કિજ્ઞાન મોદીએ કહ્યું હતું કે નારાયણ મુનિના ગેટ સહિતની જગ્યાનો કબજો લેવાયો છે મને ગઈકાલે પેપરમાં આવતા મને જાણવા મળ્યું કે મારા વેડ વરિયા બ્રિજમાં જે ત્રણ મીટર જે રસ્તો દબાણ હતો તેમાં અધિકારીઓ સ્વેચ્છાએ નોટિસ આપી અને અધિકારીઓ સ્વેચ્છાએ નોટિસ આપતા જે ખેડૂતો અને વેડ ગુરુકુલવાળા સ્વેચ્છાએ આપ જોવો છો ખાલી કરી રહ્યા છે એટલે મને ગઈકાલે વાત કરી એટલે સ્વામીજીને હું મળવા જતો તો કે સ્વામીજી આમાં કઈ રીતે છે તો ખરેખર એક તો હું વેર ગુરુકુલ સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સવારે હું અહીંયા આવતા રજૂઆત કરતાં પહેલાં પણ એને એનું પ્રાઇવેટ જીસીબી મૂકીને સ્વેચ્છતાએ ડીમો આ જે દીવાલ છે કાઢે છે ને એનું જે ત્રણ મીટર જે દબાણ છે સ્વેચ્છતા એ સુરત મહાનગરપાલિકાને આપે છે જેથી હું ખેડૂતોને અને વેર ગુરુકુળ સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુપ્રીમ કોર્ટના આદેશથી થયેલા સર્વે મુજબ શહેરમાં ચારસો ત્રેવીસ ધાર્મિક દબાણો છે પાલિકા એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તેર દબાણો દૂર કર્યા હતા ત્યારબાદ કમિશનર શાલિની અગ્રવાલે અત્યાર સુધીમાં દરગાહ દેરાસર મંદિર સહિતના દસથી વધુ ધાર્મિક દબાણો પણ દૂર કર્યા છે સાથે પ્રકાશવાળા